मत्स्य अने पशुपालन विभागना केंद्रीय मंत्री पुरुषोत्तम रूपालाए आजे राजकोटमां रेसकोर्स ग्राउंड खाते देशना सौप्रथम गो आधारित वैश्विक रोकाण शिखर सम्मेलन अने प्रदर्शन गो टेक 2023 नो शुभारंभ कराव्यो। आ तके तेमणे कह्युं हतुं के दूधनी जेम गोबर आधारित इकोनॉमी गोधनने इकोनॉमी विकसी रही छे। गोबरधन अर्थव्यवस्था भूमि संरक्षण देश गायना संवर्धन थकी शक्य बनशे। समग्र देशमां धरतीनी फलद्रुपता घटी रही छे ત્યારે તેનું નિરાકરણ દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી જ શક્ય બનશે। સમગ્ર ધરતીને ફરીથી ઉર્જાવાન બનાવવા માટે દેશી ગાયના શરણે આવવું જ પડશે। આ તકે કેન્દ્રીય મંત્રીશ્રીએ ગો આધારિત પ્રોડક્ટના ઓનલાઈન સેલિંગ માટેના પોર્ટલ GCCI સ્ટોરનું પણ રિમોટથી વિમોચન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે કૃષિ પ્રધાન દેશ ભારતમાં ઘઉં ચોખા મકાઈનું પૂરતું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ પણ થાય છે। દેશમાં ઉત્પાદિત થતા ઘઉં ચોખા મકાઈના કુલ મૂલ્ય કરતાં દૂધનું મૂલ્ય વધારે છે। દેશમાં નવા 9 લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે। તેમણે કહ્યું હતું કે રાજકોટમાં એક સમયે ખેતી માટે વિવિધ એન્જિન બનતા હતા। આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા માટે દેશ દુનિયાને અપીલ કરી રહ્યા છે। ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીની આહલેક જગાવી છે ત્યારે રાજકોટમાં આયોજિત ગૌ ટેકથી પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનો પાયો નખાઈ રહ્યો છે। અહેવાલ દીપક રાઠોડ।